हेलो बाल दोस्तों, आजे आपणे धोरण 2 માં પર્યાવરણમાં તમે કેટલું ઉચકી શકો તેમાં તમારે ચાલાક ગધેડા વિશેની એક વાર્તા છે એ તમારે અહીંયા જોવાની છે. તો ચાલો આપણે વાર્તા સાંભળીએ. ચાલાક ગધેડો અને તેની ભારે ગુણ. એટલે એક ચાલાક ગધેડો હતો અને ભારે ગુણ એટલે કોથળો. તો એક છોકરો હતો, એનું નામ છે સંદેશ. તો સંદેશ પાસે એક ગધેડો છે. અહીંયા તમે દેખો છો કે ગધેડોનું ચિત્ર આપેલું છે. તે તેની પીઠ પર મીઠાથી પૂરેપૂરો ભરેલો કોથળો ઉપાડે છે. આ કોથળો છે સેનાથી ભરેલો છે? તો મીઠાથી. બજાર જવાના રસ્તામાં તેમને એક નદી પસાર કરવી પડે છે. આ અહીંયા તમને ચિત્ર આપ્યું છે એ નદીનું છે. એક દિવસ નદી પસાર કરતી વખતે ગધેડો લપસી ગયો અને નદીમાં પડ્યો. અહીંયા ગધેડાનું જે ચિત્ર છે એની પર મીઠાથી ભરેલી ગુણ છે અને નદી પસાર કરતી વખતે તે નદીમાં પડી ગયો. જ્યારે તે ઊભો થયો ત્યારે પીઠ પરનો કોથળો ખૂબ હલકો લાગ્યો. મીઠાથી ભરેલો કોથળો હતો એટલે પાણીમાં પડ્યો એટલે મીઠું પાણીમાં ઓગળી ગયું એટલે કોથળો ખૂબ હલકો થઈ ગયો. તમે વિચારો કે કોથળો કેમ હલકો થયો હશે? ગધેડો ઘણો રાજી થઈ ગયો. હવે તેને એક યુક્તિ સૂજી. બીજા દિવસે ચાલાક ગધેડાએ નદી પસાર કરતી વખતે ડૂબકી મારવાનું નક્કી કર્યું. એટલે ગધેડો ખૂબ ચાલાક હતો. તેને તેની પીઠ પર જે કોથળો મૂકતા હતા એ વજનદાર હતો એટલે તે દરેક વખતે એને ખબર પડી ગઈ કે નદીમાં મીઠું ઓગળી જાય છે અને પીઠ પરનો ભાર ઓછો થઈ જાય છે એટલે ફરી તેને ડૂબકી મારીને ભાર ઓછો કરવાનું નક્કી કરી દીધું. પણ ગધેડાના માલિકને તે ખબર પડી ગઈ કે આ વખતે સંદેશ ગધેડાની યુક્તિ સમજી ગયો. ગધેડો શું કરવા માંગે છે એના માલિકને ખબર પડી ગઈ. બીજા દિવસે સંદેશ એટલે તેનો માલિક કોથળામાં મીઠાની જગ્યાએ ગરમ કપડાં ભર્યા. બીજા દિવસે તેને મીઠું ના ભર્યું અને કોથળામાં ગરમ કપડાં ભર્યા. હવે મીઠું પાણીમાં ઓગળી શકે અને કપડાં પાણીમાં ઓગળી ન શકે. હવે જ્યારે ગધેડો નદીમાં ડૂબકી મારશે ત્યારે શું થશે? કેમ? તો મીઠું પાણીમાં ઓગળી શકે અને ગરમ કપડાં પાણીમાં ન ઓગળી શકે. એટલે આ વાર્તા પરથી આપણે પાણીમાં શું ઓગળી શકે અને શું ના ઓગળી શકે તે વિશે આપણે ભણવાનું છે કે પાણીમાં મીઠું ઓગળી શકે અને પાણીમાં રેતી ન ઓગળી શકે. તો જે વસ્તુ ઓગળી શકે તેને દ્રાવ્ય વસ્તુ કહેવાય અને જે વસ્તુ ન ઓગળે તેને અદ્રાવ્ય વસ્તુ કહેવાય. તો આ વાર્તા પરથી આપણે દ્રાવ્ય અને અદ્રાવ્ય વસ્તુ વિશે સમજ મેળવીશું.